હિન્દુ ધર્મની મહિલાઓ માટેના આસ્થાના પ્રતીક એવા દશામાના વ્રતના દિવસો પૂરા થતા સુરત જિલ્લાના કડોદરા બારડોલી સહિતના વિસ્તારોમાં મહિલાઓએ માતાજીની પ્રતિમાની રાત્રિ દરમિયાન નદીમાં વિસર્જન કર્યું હતું. હાલમાં પૂર્ણ સંક્રમણના કારણે સરકારી અને પોલીસ તંત્ર દ્વારા ભીડ એકત્ર ન થાય તે માટેની ગાઈડલાઈન મૂકવામાં આવી છે. જો કે દર વર્ષની જેમ આ વર્ષે પણ મહિલાઓએ પોતાના ઘરમાં સ્થાપના કરેલ દશામાની પ્રતિમાનું 10 દિવસ ભારે ભક્તિભાવ સાથે પૂજા અને આરાધના કર્યા બાદ તેનું વિસર્જન કરવામાં આવ્યું હતું. તે દરમિયાન મહિલાઓએ ગામની નદીઓમાં દશામાની પ્રતિમાનું વિસર્જન કર્યું હતું. હા, આપનું નામ? કલ્પનાબેન ઈશ્વર મહિયાવંશી. આપ કયા ગામથી આવ્યા છો? તામડોદ લુંબા. હા, તો આજ કઈ જગ્યા પર આ દશામાનું વિસર્જન કરવા માટે આવ્યા છો? અમે બારડોલી ખાતે બારડોલી તાલુકામાં મીંઢોળા નદીમાં વિસર્જન કરવા અમે આવ્યા છીએ. તો આ જે કોરોનાની મહામારી ચાલી રહી છે તેમાં કઈ રીતે તમે વ્રતની ઉજવણી કરી છે? મહામારીમાં તો જે આપણે લોકડાઉનના હિસાબથી અમે ટૂંકમાં જ અમે જે રીતના અમે વિસર્જન અમે દર વર્ષે કરતા એના હિસાબથી અમે નથી કરવામાં આવ્યા, પણ અમે અમારી રીતે અમે ટૂંકમાં અમે કરવામાં વિસર્જન કર્યું એમ. હા, તો વિસર્જન માટે આપના ફેમિલીમાંથી કેટલા સદસ્યો આજ આવ્યા છે? અમે 2 જણા છે. આપનું નામ? દમયંતી. કયા ગામથી આવ્યો છો? બાબીન. હા, તો કઈ જગ્યા પર આપ દશામાનું વિસર્જન કરવા માટે આવ્યા છો? બારડોલી ખાતેથી મીંઢોળા નદી.